नमस्कार प्रिय विद्यार्थी भाइयों तथा बहनों, लॉकडाउन ना समय में आ वीडियो ना माध्यम थी हूँ आपने चौथी वक्त मड़ी रहो छु। खास करीने अत्यारे परीक्षा ना माहौल छे, अमारी ऊपर रोज जुदा जुदा प्रकार ना मेल आवे छे, पत्रों आवे छे, टेलिफोन आवे छे, मैसेज आवे छे। केटलाक वालीओ विद्यार्थीओ परीक्षा समयसर थाय तो जेओ जॉब में जाई शके, पोतानी केरियर बनावी शके, फर्धर स्टडी माटे एप्लिकेशन करी शके, विदेश जावी शके, आ प्रकार नी मागणी करे छे। अने केटलाक विद्यार्थीओ ने आ कोविड 19 ना कारणे केटली चिंताओ छे, तो वालीओनी ने विद्यार्थीओनी चिंता ए मारी पण चिंता छे। एटला माटे जीटीयु ए नक्की कर्युं छे के बे प्रकारना मोडमां अमे परीक्षा लईशुं। जे ऑफलाइन परीक्षा हशे तमाम जिल्ला सेंटरोमां ए परीक्षा थवानी छे, એટલે કોઈ પણ વિદ્યાર્થીએ લાંબુ ટ્રાવેલ્સ કરવું નહીં પડે। આરોગ્ય વિભાગની જે સૂચનાઓ છે તમામ સૂચનાઓનું ચુસ્તપણે આ તમામ પરીક્ષા કેન્દ્રોમાં એનું પરિપાલન કરવામાં આવશે, એ પ્રકારની એડવાઇઝરી અમે મોકલેલી છે। ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઇઝિંગ, થર્મલ ચેક વેરિફિકેશન આ બધું જ ત્યાં થશે। અને જેને આ ઓફલાઈન પરીક્ષા નથી આપવી એની પરીક્ષાઓ 21 જુલાઈથી શરૂ થશે, એ પણ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારની હશે, પોતાના ઘરેથી એ પરીક્ષા આપી શકશે, તેથી એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। જે કંઈ SOP અને ગાઈડલાઈન ઓનલાઈન પરીક્ષા માટે બહાર પાડી છે, એ સામાન્ય રીતે જે પરીક્ષાઓ આવી રીતે ઓનલાઈન લેવાતી હોય છે રાષ્ટ્રીય કક્ષાની, એ જ પ્રકારની ગાઈડલાઈન અમે મૂકેલી છે, એટલે કોઈ વધારાની ગાઈડલાઈન અમે મૂકી નથી। એટલે આપ સરસ રીતે તૈયારી કરીને આપ ઈચ્છો એ પ્રકારે ઓનલાઈન અથવા ઓફલાઈન પરીક્ષા તમે આપી શકો છો। ડિપ્લોમાની પરીક્ષાઓ એ 3 જુલાઈથી શરૂ થવાની છે। ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પણ આ એક ઓપ્શન આપવામાં આવ્યો છે, માત્ર જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હશે એમણે ઓફલાઈન પરીક્ષાઓ આપવાની રહેશે, બાકીને ઓનલાઈન અથવા ઓફલાઈનનો ઓપ્શન એમના માટે પણ છે। તો તમામ વિદ્યાર્થીઓને વાલીઓને હું મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। તમારી પરીક્ષાઓ સમયસર પૂરી થાય, તમારી સારી કેરિયર બને, તમે સારી જગ્યાએ તમને નોકરી મળે, તમારે સારી જગ્યાએ તમારે વધુ અભ્યાસ માટે જવું છે તો જઈ શકો, એ પ્રકારે સમયસર પરિણામ પણ જીટીયુ દ્વારા આપવામાં આવશે એવી હું ખાતરી આપું છું। ધન્યવાદ।